ગુજરાતના મેળાઓ તદુપરાંત ગુજરાતની અંદર આવેલી વિવિધ પ્રજાઓ જેમ કે દ્રવિડો છે, આર્યો છે, આલ્પાઇનો, ડિનારિકો, મંગોલાઇડો, ઓસ્ટ્રેલાઇડો, નિષાદ પ્રજા આ બધા વિશે જોઈ ગયા. હવે આપણા આ પાઠનો છેલ્લો ટોપિક છે વારસાનું જતન અને સંરક્ષણ. ભારતના ભવ્યથી ભવ્ય વારસા વિશે આપણે જોઈ ગયા અને એમાં પણ આપણા ગુજરાતનો વારસો અને ગુજરાતના વિવિધ સામાજિક, ધાર્મિક અને સાંસ્કૃતિક અને પ્રવાસન લક્ષી સ્થળો વિશે જોઈ ગયા. હવે આપણે આ વારસો જે છે એ વારસાનું જતન અને સંરક્ષણ કરવાનું છે. કારણ કે પ્રાચીન સમયથી આ વારસો આપણને જે ભેટમાં મળ્યો છે એ વારસો જો સાચવવામાં ના આવે અને એનું જતન અને સંરક્ષણ ન કરવામાં આવે તો આ વારસો એ શું થઈ જાય, ખતમ થઈ જાય. એટલે આ વારસાનું જતન અને સંરક્ષણ કરવું જરૂરી છે. આપણો જે ભારત દેશ, જે સમૃદ્ધ વારસો ધરાવતો દેશ છે, એ ભારતનો વારસો જે છે એના કારણે જ વિશ્વમાં એક અગ્રીમ સ્થાન ધરાવે છે ભારત દેશ. ભારતને રણિયામણું, નયનરમ્ય અને આકર્ષક બનાવ્યું છે. ભારતને વિશ્વમાં એક ગૌરવવંતું સ્થાન આ સાંસ્કૃતિક અને પ્રાકૃતિક વારસાએ આપ્યું છે, જે વિશ્વમાં એક પ્રતિષ્ઠિત અને ગૌરવભર્યું એક અગ્રીમ સ્થાન ધરાવે છે. આપણા વારસાના જતન અને સંરક્ષણ આપણે કરવું એ આપણા દરેક નાગરિકની ફરજ છે. આપણે દરેક નાગરિકે સમજવું જોઈએ કે જો આ વારસો હશે તો વિશ્વના દેશોની અંદર આપણો દેશ એક ગૌરવવંતું સ્થાન પ્રાપ્ત કરી શકશે. વારસાની જાળવણી કરવી એ ભારત દેશના નાગરિક તરીકે આપણા પ્રત્યેકની એક પવિત્ર ફરજ છે અને આ પવિત્ર અને પ્રાથમિક ફરજ આપણે દરેક નાગરિકે નિભાવવાની છે. કારણ કે આપણો આ વારસો ઐતિહાસિક મૂલ્ય ધરાવે, એટલે કે પ્રાચીન સમયના જે ઇતિહાસની અંદર જે વીતી ગયેલી બાબતો છે એને પણ આપણે આ પાઠ્યપુસ્તકની અંદર વાંચીને એને તાજી બનાવી શકીએ છીએ. તો આવો ઐતિહાસિક મૂલ્ય ધરાવતા આ વારસાના સ્થળો છે એ સ્થળોને પણ કોઈ પણ પ્રકારનું નુકસાન ન પહોંચે એ માટે આપણે એનું જતન કરવું જોઈએ. આપણે જોઈએ છીએ, ક્યારેક આપણે વર્તમાન પત્રોમાં પણ વાંચીએ છીએ આપણા આવા વારસાના સ્થળો વિશે, તો કેટલાક સ્થળો એવા છે કે જે આજે આપણને માત્ર ભગ્નાવશેષો રૂપે જોવા મળે છે, એટલે કે એનો નાશ થઈ ચૂક્યો છે. પણ જો આપણે આ વારસાનું જતન અને સંરક્ષણ ન કરીએ તો આ વારસો આવનારા સમયમાં આવનારી પેઢીઓને આપણે આપી શકીશું નહીં. એટલે આવનારી પેઢીઓને આપવા માટે વારસાનું જતન સંરક્ષણ જરૂરી છે. તો આ વારસાનું જતન અને સંરક્ષણ કરવા માટે સરકારે પણ કેટલીક બાબતો અહીંયા પણ બતાવી છે, એટલે કે નાગરિક પોતાની મૂળભૂત ફરજ સમજી શકે એટલા માટેનો બંધારણમાં પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તો આપણું ભારતનું જે બંધારણ ઘડવામાં આવ્યું છે એ બંધારણમાં પણ આ બાબતનો ઉલ્લેખ ક્યાં છે, તો અનુચ્છેદ જે આપેલા છે એમાં 51 ક ની અંદર ભારતના નાગરિકની આ મૂળભૂત ફરજો દર્શાવવામાં આવી છે. તેમાં 6 જ અને ટ અર્થાત 6, 7 અને 9માં દર્શાવ્યા મુજબ આપણે આ પવિત્ર ફરજોને સમજી આપણું આ વારસાનું જતન થાય એવા આપણા ભારતના નાગરિક તરીકે આપણે એને પ્રાથમિકતા આપીશું અને આપણે એનું જતન અને સંરક્ષણ કરીશું તો જ આપણો આ મહામૂલ્ય વારસો જળવાઈ રહેશે અને આવનારી પેઢીઓને પણ આપણે એની ભેટ આપી શકીશું. આપણા સમૃદ્ધ વારસાનું એમાં હવે જે બંધારણ 51 કમાં જે વલમો આપવામાં આવેલી છે અને જે ઉલ્લેખ કરવામાં આવ્યો છે એમાં કઈ કઈ બાબતો સમાવિષ્ટ છે, તો એમાં 3 બાબત સમાવિષ્ટ છે. કે આપણા સમૃદ્ધ વારસાનું મૂલ્ય આપણે સમજવાનું છે કે આપણા માટે કેટલો એ મૂલ્યવાન છે, કેટલો ગૌરવવંતો છે એનું મૂલ્ય સમજીને આપણે એની જાળવણી કરવાની છે. આપણાને પ્રાકૃતિક અને સાંસ્કૃતિક બે બાબતો મળી છે. પ્રકૃતિએ પણ આપણને ઘણું બધું આપ્યું છે. પ્રકૃતિ આપેલા જે બાબતો છે જેમ કે જંગલો છે, નદીઓ છે, આપણા વન્યજીવો, પશુ પંખીઓ છે સહિત કુદરતી પર્યાવરણનું આ બધું આપણું કુદરતી પર્યાવરણ છે, આપણો આ પ્રાકૃતિક વારસો છે જેનું આપણે જતન કરીશું. જ્યાં કોઈ પણ એને નુકસાન પહોંચાડતું હોય તો પણ આપણે એને નુકસાન પહોંચાડવા દઈશું નહીં. એમાં કોઈ પણ બાબતમાં આપણને ક્યાંય કોઈ ત્રુટિ દેખાતી હોય તો પણ આપણે એમાં સુધારણા કરીશું. આપણા જે વન્યજીવો છે કે પાળતુ પ્રાણીઓ છે એ દરેક જીવો પ્રત્યે આપણે અનુકંપા દાખવીશું. આપણે ત્યાં પ્રાણીઓની સંખ્યા, પશુ પંખીઓની સંખ્યાઓ ઘટી રહી છે કારણ કે આપણે એનો મોટા પ્રમાણમાં શિકાર કરીએ છીએ. સમ્રાટ અશોકના સમયથી એના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, છતાં પણ
આજે પણ ચોરી છુપીથી મારી નાખવામાં આવે છે આવા પ્રાણીઓને, કારણ કે કેટલાક લોકો સ્વાર્થ વૃત્તિ ખાતર પણ એને નુકસાન પહોંચાડી રહ્યા છે. તો આવા આ પશુ પંખીઓને પણ કોઈ નુકસાન ન પહોંચે એ માટે બંધારણમાં એનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે સર્વ જીવો પ્રત્યે આપણે અનુકંપા દાખવીશું અને આપણા વારસાની જાળવણી કરીશું. આપણી જાહેર મિલકતો જે કંઈ જેનો ઉપયોગ જાહેર જનતા કરી શકે છે, જેનો ઉપયોગ બધાને કરવાનો છે, એવી મિલકતને આપણે જાહેર મિલકતો કહીએ છીએ. આ જાહેર મિલકતો એ આપણા સૌની મિલકત છે, આપણે સૌએનો ઉપયોગ કરવાનો છે, જેના કારણે એનું પણ જતન છે. હિંસાનો ત્યાગ કરો, કોઈ પણ પ્રકારની કોઈની સાથે વાણી વર્તન આ બધી હિંસાઓ જ છે, તો આવી કોઈ પણ પ્રકારની હિંસા આપણે નહીં કરીએ, એનો પણ ત્યાગ કરીશું. આ બાબતનો બંધારણમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ આપણા ભારત દેશના દરેક નાગરિકની આ ફરજ છે, તો દરેક નાગરિકે પોતે પોતાની ફરજ સમજી અને નિભાવવાની છે. જો આપણે હક ભોગવતા હોઈએ તો ફરજો પણ આપણે અદા કરવી જોઈએ દેશના નાગરિક તરીકે. હવે આપણે જે કંઈ આ પાઠની અંદર ભણ્યા પ્રાકૃતિક વારસા વિશે અને સાંસ્કૃતિક વારસા વિશે, એના સ્થળો વિશે, ધાર્મિક સામાજિક સાંસ્કૃતિક પ્રવાસનલક્ષી સ્થળો કુળો આ બધી બાબતો જે આપણે ભણી ગયા છીએ, હવે આપણે એને સંક્ષેપીકરણમાં જોઈએ થોડું કે આપણે પ્રકૃતિ એટલે કે જે કુદરત છે એણે આપણને ઘણું બધું બક્ષ્યું છે. ભારત દેશ પાસે જે સમૃદ્ધ પ્રાકૃતિક વારસો છે જે વિશ્વના બીજા કોઈ દેશો પાસે જોવા મળતો નથી, તો એવા પ્રાકૃતિક વારસાની અંદર સુંદર અને નયનરમ્ય એવા ભૂમિ દ્રશ્યો, આપણી આજુબાજુ સુંદર એવા ભૂમિ દ્રશ્યો જોવા મળે છે. ભારતની ભૂમિ ઉપર આ જે ભૂમિ દ્રશ્યો છે એ ભૂમિ દ્રશ્યોએ સર્જેલી સુંદરતા, એની પવિત્રતા, એની શુદ્ધતા જે પ્રાકૃતિક વારસાને ઘણું બધું નુકસાન પણ પહોંચે છે. આવા પ્રાકૃતિક વારસાને માનવીએ પોતાની સ્વાર્થ વૃત્તિ માટે નુકસાન પહોંચાડ્યું છે. તો માનવી પોતાની સ્વાર્થ વૃત્તિ માટે નુકસાન પહોંચાડી એની પવિત્રતા અને એની શુદ્ધતાને નાશ કરી છે, તો આવી એની પવિત્રતા અને શુદ્ધતા નાશ ન પામે એ જળવાય તે ને આપણે દેશના દરેક નાગરિક એને સમજીશું. આ દરેકનું જતન કરવું એ આપણી નૈતિક ફરજ છે, એ સમજીને આપણે એની જાળવણી કરીશું. હવે જે વારસો છે આપણો, જે વારસાનું ઘડતર થયું છે, જતન થયું છે, સંરક્ષણ થયું છે, જો ઘડતર સંરક્ષણ અને જતન થાય તો જ ક્રમિક રીતે એનો વિકાસ થાય, તો જ એની આ જે આબેહૂબતા છે એ વિશિષ્ટ પ્રાકૃતિક રચના ઉપર આધારિત છે. એટલે કે આજે વિદેશના કેટલાય પ્રવાસીઓ આપણે ત્યાં આવે છે, કેમ આવે છે કે ભારતની આટલી સુંદરતા અને ભારતનો આટલો સમૃદ્ધ વારસો અને આવા કુદરતી સૌંદર્યને જોવા માટે આવે છે. તો આવા પ્રાકૃતિક વિશેષતાઓના કારણે વિશ્વના દરેક ક્ષેત્રોમાં ભારતે પોતાનો વિકાસ સાધવાની કણમોલ તક પૂરી પડે છે, કે આ બધી એની સમૃદ્ધિ, એની આટલી વિશિષ્ટતા, આટલી એની સુંદરતા, આ બધું જોઈને જ વિશ્વના દેશોના પ્રવાસીઓ આપણે ત્યાં આવે છે, જેના કારણે ભારતના આ પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વારસાની આ સમૃદ્ધિના કારણે ભારતને ઘણો બધો આર્થિક લાભ પણ થાય છે. ભારતનો આ વારસો પ્રાચીન સમયથી આટલો સમૃદ્ધ છે, સદીઓથી ભારતના લોકોએ જે કંઈ આ વારસાના જતન માટે જે પોતે પ્રદાન આપ્યું છે અને લોકો દ્વારા જે આર્થિક રાજકીય સામાજિક અને સાંસ્કૃતિક ક્ષેત્રે જે વિકાસ થયો છે એનું આ પરિણામ છે. તો ભારતનો આ ભવ્યાતિ ભવ્ય વારસો જે આપણને કુદરતે બક્ષ્યો છે, અને કેટલોક જે સાંસ્કૃતિક વારસો છે જે માનવ સર્જિત ભેટ છે, માનવીએ પોતાની અંદર પડેલી બુદ્ધિ શક્તિ આવડત કલા કૌશલ્ય દ્વારા પણ ઘણું બધું આપણને સર્જન કરીને આપ્યું છે. પ્રાચીન સમયના જે વારસાના સ્થળો છે, જે અગાઉના પાઠની અંદર આપણી જે સાંસ્કૃતિક કલાઓ છે એ બધું આપણે જોઈશું, તો ભારતનો આ સાંસ્કૃતિક વારસો પણ ભવ્યાથી ભવ્ય છે, જેના કારણે ભારત એક પ્રાચીન સમયથી સદીઓથી એક આગવું સ્થાન ધરાવતો દેશ રહ્યો છે, અને એની આ જે કંઈ સમૃદ્ધતા છે એ ટકી રહી છે અને વિશ્વમાં એક અજોડ સ્થાન ધરાવે છે. તો આ પાઠની અંદર આપણે જે ભારતના વારસા અંગેના ઘણા બધા ટોપિકો ભણ્યા, પ્રજાઓ વિશે જોયું,
आ बधी प्रजाओनी शारीरिक विशेषताओ विशे जोयुं, प्रजाओ द्वारा आपणने कई कई परंपराओ प्राप्त थई छे एना विशे पण आपणे जोयुं। हवे आ पाठना केटलाक महत्वना प्रश्नो आपणे अहींया जोईशुं। तो विद्यार्थी मित्रो, आ प्रश्नो महत्वना छे। आ प्रश्नोना जवाब तमारे तमारी नोटबुकनी अंदर एटले के चोपड़ो बनावानो छे अने एना अंदर तमारे आ प्रश्नोना जवाब लखवाना छे। જ્યારે પણ શાળામાં તમે આવશો ત્યારે આ પ્રશ્નોના જવાબ લખેલા છે કે નહીં એની નોટ લેવામાં આવશે અને એની તૈયારી પણ તમે કરશો, કારણ કે તમારી પાસે અત્યારે ઘણો બધો સમય છે એટલે આવનારી બોર્ડની પરીક્ષામાં આ સમયનો તમે ખૂબ જ સારો ઉપયોગ કરી અને તૈયારી કરો એવી આશા સાથે હું તમને આ કેટલાક પ્રશ્નો અહીંયા આપું છું હોમવર્કની અંદર। તો પહેલો પ્રશ્ન છે કે ભારતની પ્રજા પ્રાચીન સમયથી પર્યાવરણ પ્રેમી રહી છે, સાથે આપણે જોઈ ગયા છીએ, અગાઉ પણ સમજી ગયા છીએ નદીઓને। બીજો પ્રશ્ન છે, નદીઓને લોકમાતાનું બહુમાન આપવામાં આવ્યું છે, સમજાવો। ત્રીજો પ્રશ્ન છે, સાંસ્કૃતિક વારસો અને પ્રાકૃતિક વારસા વિશેનો તફાવત લખો। તફાવત તમારે બંને બાજુ જેમ તમે વિજ્ઞાનની અંદર લખો છો એ રીતે જ લખવાનો છે, ઉપર નીચે નથી લખવાનો, વચ્ચે લાઈન દોરી અને બે ભાગ પાડવાના છે। બંને પ્રાકૃતિક વારસો પ્રકૃતિ દત્ત છે, સાંસ્કૃતિક વારસો માનવ સર્જિત છે, એની સંકલ્પના લખીશું, એના ઉદાહરણો લખીશું, આ રીતે આપણે આ બંનેનો તફાવત લખીશું। ચોથો પ્રશ્ન છે, આપણો ગુજરાતના સાંસ્કૃતિક વારસા વિશે સવિસ્તર જણાવો। આ પ્રશ્નનો જવાબ ત્રણ ગુણમાં પૂછાય છે। પાંચમો પ્રશ્ન છે, સંસ્કૃતિ એટલે શું? આપણી સંસ્કૃતિની જે વ્યાખ્યાઓ આપણે સમજ્યા છીએ એ બધી વ્યાખ્યાઓ અહીંયા લખવાની છે। છઠ્ઠો પ્રશ્ન છે, નેગ્રીટો અને ઓસ્ટ્રેલાઇડોની શારીરિક વિશેષતા, એમના શરીરનો બાંધો, એમના મોઢા કે એમના માથાના વાળ, આ બધું કઈ રીતનું છે એના વિશે અહીંયા લખવાનું છે। આપણે દ્રવિડો વિશે ટૂંકમાં, દ્રવિડો વિશે આખો ટોપિક છે જે એ તમારે આમાં લખવાનું છે। અને આઠમો પ્રશ્ન છે, ભારતના વારસાના જતન અને સંરક્ષણ અંગે આપણી બંધારણીય ફરજો શું છે એના વિશે વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા લખવાનું છે। તો આ પાઠને આપણે ખૂબ જ સારી રીતે સમજ્યા, ખૂબ જ સારી રીતે આપણે એના પ્રશ્નોના જવાબ લખી એને આપણે તૈયાર કરીશું એવી હું આશા રાખું છું। અગાઉ હવે આપણે એકમ બેની અંદર કુદરતી સંસાધન આપણું જેના વિશે આપણે જોઈશું આ પાઠની આપણે ખૂબ જ સારી તૈયારી કરીશું। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો।